નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરી તો ભેસાણના ગામડાઓમાં ચાલુ વર્ષમાં 199% વરસાદ પડતા અતિવૃષ્ટિ સર્જાઈ છે. ખેતી કરતા ખેડૂતોની આજીવિકા છીનવાઈ છે અને ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ મગફળીના પાકમાં વરસાદ અતિવરસતા ખેતરોમાં પાણી ભરાયા છે, જેથી સમગ્ર પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભેસાણ તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ 80% મગફળીનું વાવેતર કર્યું હોવાથી અન્ય પાકો જેવા કે કપાસ કઠોળનું 20% વાવેતર કરાયું છે. ત્યારે ચાણકા ગામના ખેડૂત દયા ડાબોરિયાએ પોતાના 20 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું, તેમજ ગોરખપુંડ ગામના બંને ખેડૂતોએ પોતાના 10 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં 2-3 પોપટા છે તે પણ સડી જવા લાગ્યા છે અને અમુક ઉગી જવા પામ્યા છે. અમે ગોરખપુર ગામના ખેડૂત છીએ. આ મારી મગફળી 10 વીઘાની મગફળી છે. હાવ પાક નિષ્ફળ ગયો છે, આમાં ઉગી ગઈ છે, ઉપાડી છે અમે, પણ એમાં અમારા હાથમાં આવે એમ નથી. અમારું પશુ છે, અમારો પાલો તો હાથમાં હસોડો આવે એમ નથી. આ દાણાની લાલી હતી એમાં તો કાંઈ નથી, તો અમે કેવી રીતે ગુજરાન ચલાવશું? તો અમને થોડીક સહાય કરો સરકાર. હવે આમાં 3-3 મહિનાથી તો કોરોના, તમારા છોકરાઓનું કેમ ભરણ પોષણ કરવું? આમાં કેમ અમારે ભણાવવા? અને આ અમારો પાકનું એક લાલી હતી તો એ તો અમારો ફેલ ગયો, નથી અમારે પાલો થાય એમ કે નથી, પાછળ પીત કરવાની અમારે તેવડ, તો અમે કેવી રીતે આમાં ગુજરાન ચલાવશું? ખેડૂત તમે તમારે મારી હાલત તો જો, તમે કંઈક કરો, આમાં સહાય કરો હવે અમને. અમારે એને પાક નિષ્ફળ ગયો છે. માંડવીનો 20 વીઘા છે, મગફળી બધી વાવેલી છે, એમાં 2-3 પોપટા હતા, અમે ઉપાડી હતી. એ માથે વરસાદ થયો છે, તે ઢોરનુંય હળી ગયું. માણાનું તો ઠીક, પણ ઢોરનુંય હળી ગયું. હવે બિયારણનો અમે એટલો ખર્ચો કર્યો છે, ખાતરનો એટલો કર્યો, દવાનો કર્યો છે, અને આ જમીનમાં હવે અમારે શિયાળુ પાક વાવવો છે, તો એમાં હવે અમારી પાસે પૈસા નથી. તો વાવવું શું? અમારી ફેમિલી આમાં એટલી મહેનત કરી છે, પણ અમારી પાસે કાંઈ અવશિયાર નહીં, તો વાવેતર શેનું કરવું? હવે અમારી માંગ તો સરકાર પાસે તો એમ છે કે અમને સહાય આપો, સહાય આપે તો અમે આમાં વાવેતર કરી શકશું, નકર શું કરી શકશું વાવેતરમાં? મારે 20 વીઘાની મગફળી મેં વાવેલી હતી. અત્યારે આ 199% વરસાદના હિસાબે મગફળી હાવ ફેલ છે. ભેસાણ તાલુકામાં આ વર્ષે વરસાદ બહુ સારો પડ્યો છે, પણ આ મગફળી હાવ ફેલ છે. તો આમાં અત્યારે ઘાસ સારો કાંઈ લેવાપણું નથી. 8 વીઘાની મગફળી મેં 10 દિવસ પહેલાં ઉપાડેલી હતી, તો વરસાદથી સાવ પલળી ગઈ છે. અમે 10-12 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે, પણ અત્યારે કાંઈ લેવાપણું નથી. એનો પાલો પણ અમારે ઘાસ સારામાં કે ઢોરને કાંઈ ખાય એમ નથી અત્યારે. તો સરકારને એવી અમારી વિનંતી છે કે યોગ્ય સર્વે કરાવી અને અમને કોઈક થોડો ઘણો લાભ મળે. હવે આવતા પાકમાં અમારે તો જો સરકાર અમને કોઈ સહાય આપે તો અમે આમાં કંઈક વાવેતર કરીએ ગેમ છે, નકર તો અમારી પાસે અત્યારે કાંઈ છે નહીં. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સમાચારમાં આગળ વાત કરવામાં આવી તો બનાસકાંઠામાં ડેટા ગામ પંચાયતને આજે લોકોએ તાળા માર્યા છે. તલાટીની અનિયમિતતાથી કંટાળેલા ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતા આખરે રોષે ભરાયેલા લોકોએ ગ્રામ પંચાયતને તાળું મારીને વિરોધ દર્શાવ્યો છે. ધાનેરાના ડેટા ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી તલાટીની અનિયમિતતાને લીધે લોકો પરેશાન હતા, જે મામલે ગ્રામજનોએ ધાનેરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં પણ તલાટીની અનિયમિતતા સામે ન તો કાર્યવાહી થતી હતી, ન તો તલાટીની બદલી થતી હતી, જેને કારણે ગામનો વિકાસ રૂંધાતો હતો અને લોકોનો પણ અનેક કામ અટવાઈ રહેતા હતા. ગ્રામજનોએ ઉચ્ચ સ્તરે લેખિતમાં રજૂઆત કરી હતી અને તલાટીની બદલી કરવાની માંગ પણ કરી હતી, તેમ છતાં પણ આ મામલે કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે કંટાળેલા ગ્રામજનોએ આજે ગ્રામ પંચાયતને તાળું માર્યું છે. ગ્રામજનોએ આજે ડેઢા ગ્રામ પંચાયત કચેરીને તાળું મારી રામધૂન બોલાવી હતી, તેમજ નિંદ્રાધીન તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. મારી જેઠોણી વિધવા, મારી જેઠોણી હાવ ગંડી એ, તો એ કહે કે એને પેન્શન ના મળે ને એને સહી સિકર ના કરી આલા. ધોનેરા બોલાવે, ઘડીક ઘડીક ગઢેવાળા બોલાવે, ઘડીક ઓફિસે આવજે, ડેઢા આવજે, 3 મહિને એક ધારી ઉડી, પણ એને તલાટી સિક્કો માર્યો ને સહી ના કરી. પછી એક અહીંયા કન તુરી બાર બેન, એક વિધવા, નાનો છોકરો એટલો હાવ 10 વર્ષનો, એને આદમી મરી જાય, એને કોઈ કમાવાળું નહીં, એને ફોર્મ ભર્યું, એને બાદ દે સાક્ષીમાં એને ફોર્મ ફાડીને ફૂંકી દીધું કે હું સહી નહીં કરું, તારે કોઈ મળે જ નહીં.
મારે તો એમ કહું કે મારી જેઠાણીનું ને કર્યું એક વખત એક બે ને ભરે એને કોઈ કમાવા વાળો નહીં એને આદમી ગોળો હોય એ ગઈ સહી કરવા તો કે ગઢેવાળા આવજે ગઢેવાળા ગઈ તો કે તું ધોનેરા આવજે હું ધોનેરા છું ધોનેરા ગઈ તો કે હું ડેટા છું ડેટા આવજે એ બે મહિના એક ધારી ફરી પણ એને તોય સહી સિક્કા કર્યા નહીં અમારા ડેઢામાં તલાટી જોઈએ જ ના જો ઉદિયા તલાટીની બદલી ના થાય તો ઉદિયા તાળું ને ખોલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તલાટીની બદલી ન થતાં આખરે કંટાળીને ગ્રામજનોએ ગ્રામ પંચાયતને જ તાળું માર્યું છે. જ્યાં સુધી તલાટીની બદલી ન થાય ત્યાં સુધી તાળું ખોલવાનો પણ ઇનકાર કર્યો છે. ત્યારે હવે ગ્રામજનોના વિરોધ બાદ તંત્ર તલાટી સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. અરજી કરેલ છે તાલુકાની અંદર અરજી કરેલ છે તો છતાં પણ અમારે ભૂરાભાઈની બદલી થતી તલાટીની નથી. તેના માટે સરકારશ્રીને વિનંતી કરે છે કે તાત્કાલિક બદલી થવી જોઈએ. અમારી ડેઢા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કામ મંત્રી શ્રી ભૂરાભાઈ એમની નિષ્ક્રિયતા અને એમની અનિયમિતતા એટલા પ્રકારે છે કે કોઈ પણ પબ્લિકને જો ફોન કરે એમને કે અમારે આ કામ છે તો એ ડાયરેક્ટ કહે કે ધાનેરા આવી જાઓ પોતાના ઘરે આવી જાઓ અને પોતાના ધંધામાં જ ઇન્ટરેસ્ટ રાખે છે અને જરાય પણ એમને પંચાયત પ્રત્યે જરાય પણ કામની જવાબદારી જેવું છે જ નહીં. અમોએ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી તમામ સભ્યશ્રીઓ તેમજ ગ્રામજનો મળીને અગાઉ જુલાઈમાં અરજી કરી છતાં પણ કંઈ નિકાલ ના આવ્યો. એના પછી ઓગસ્ટમાં કરી ત્યારે પણ કંઈ નિકાલ ના આવ્યો અને હવે પછી અમે તાળાબંધી કરી રામધૂન બોલાવી અને જ્યાં સુધી જો એમની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી જ રાખીશું. સુરેશ કલ્ચર એન્ડ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા ભારતીય જનતા પાર્ટી તેમજ શહેર મંડળ દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને પ્રાંતિજ ખાતે ફૂડ તેમજ માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિન પ્રસંગની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, જેના પગલે પ્રાંતિજ તાલુકા શહેર ભાજપાના સંયુક્ત ઉપક્રમે તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ સિવિલ ખાતે જઈને દર્દીઓને ફૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નેશનલ હાઈવે 3 રસ્તા તથા પ્રાંતિજ બાઘરિયા બસ સ્ટેન્ડ ખાતે માસ્કનું વિતરણ કરાયું હતું. તો આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંત પટેલ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, મંત્રી ગિરીશ પટેલ તેમજ નિકુંજ રામી, નગરપાલિકા પ્રમુખ દીપક કડિયા, ઉપપ્રમુખ જગદીશ કિમતાણી, રણજીત રાઠોડ, નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રાજેશ ટેકવાણી, નગરપાલિકાના કોર્પોરેટર તેમજ ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યારે 70મા જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આજે 70મો જન્મદિવસ છે. સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે આ જન્મદિવસ મનાવી રહ્યા છે. એ અનુસંધાને આજે પ્રાંતિજ શહેર અને તાલુકા મંડળે સંયુક્ત રીતે પ્રાંતિજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જઈને ત્યાં દર્દીઓને અને બાળકોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાંતિજના 3 રસ્તા મથકે રહી અહીં ભાખરિયા બસ સ્ટેન્ડ ઉપર રહી માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન અને જે ભારત માતાને વિશ્વ કક્ષાએ મૂકવા માટેનો માતા બનાવવા માટેને જે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે આવા નરેન્દ્રભાઈને બધા સામૂહિક રીતે એમને લાંબુ દીર્ઘાયુ ભગવાન માતાજી એમને આપે, તંદુરસ્ત રાખે, નિરોગી રાખે અને અહર્નિશ ભારત માતાની દરેકની સેવા કરતા રહે એવી એમને શક્તિ મળે, એમને લાંબુ આયુષ્ય મળે એવી અમે બધા આખા બધા મંડળના બધા જ કાર્યકરો ભેગા ઉપસ્થિત રહીને બધા એમને પ્રાર્થના કરે છે. ધન્યવાદ. જીલ રાવલ અને ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. સમાચારના અંતમાં વાત કરીએ તો હાલ કોરોનાનું કહેર સમગ્ર દેશમાં વકર્યું છે, ત્યારે રાજકોટના ધોરાજી આરડીસી બેંક તેમજ બેંક ઓફ બરોડાના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બેંક ઓફ બરોડાના કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે, જેને લીધે 20 સપ્ટેમ્બર સુધી બેંક બંધ રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી આરડીસી બેંકમાં અને બેંક ઓફ બરોડાના કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
तो राज्यमां लेवा पटेल सांस्कृतिक भवनની સામે આવેલ આરડીસી બેંકના કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે। તો રાજ્યના સ્ટેશન રોડ પર આવેલા બેંક ઓફ બરોડાના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે, જેથી આજરોજ આરડીસી બેંક અને બેંક ઓફ બરોડાને સેનિટાઈઝર કરવામાં આવી હતી। તારીખ 20/9/2020 સુધી બેંકની કામગીરી બંધ રાખવાનો પણ નિર્ણય કરાયો છે। ब्यूरो रिपोर्ट अनिस गुजरात न्यूज राजकोट। तो हालना समाचारों में बस आटलू ज वधु समाचार माटे आप जुता रहो अनिस गुजरात न्यूज। नमस्कार।